મોર્નિંગ, આઈ એમ જગદીશ પટેલ અને આ છે મન પટેલ. તો આ વિડીયોમાં અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરી છે. અને આજે છે 29 તારીખને ગુરુવાર અને જય શ્રી કૃષ્ણ ને રામ રામ બાપા સીતારામ. બોલો બજરંગબલી બાપા કી જય. તો આ બ્લોગની શરૂઆત ત્યાંથી કરી છે અને વિડીયોમાં આખો દિવસ રહેજો, જર્ની બતાવશું આખા દિવસની, શું કરી છે, કેવી રસોઈ બનાવી છે. અને અત્યારે મનભાઈને જવાનું છે સ્કૂલ. તો મનભાઈ ને સ્કૂલે મળશું. લેથી હું ક્યાં જવાનું? લેથી હું મારા શોરૂમ પર જવાનો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીશી મનભાઈ ની સ્કૂલે, ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો મળીશી. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ કૃષ્ણ લેબોરેટરીમાં અને આજે મારી બેનનો રિપોર્ટ કરવાનો છે ને બનો છે. તો આવી ગયા છીએ આપણે કૃષ્ણ લેબોરેટરી. ને આ છે કૃષ્ણ લેબોરેટરીના ભાઈ. ભાઈ તમારું નામ? પ્રકાશ કાકડિયા. તો આપણે અહીંયા કૃષ્ણ લેબોરેટરીમાં જ રિપોર્ટ કરાવી છીએ ને, જે કોઈને કરાવવા હોય તે કૃષ્ણ લેબોરેટરીમાં આવીને કરાવજો. તો આપણે રિપોર્ટ કરાવી લીધા છે ને, રિપોર્ટ આવવાના છે સાંજે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 11 અને આપણે ગયા હતા કૃષ્ણ લેબોરેટરી, જે બાલક હનુમાનની સામે સંતકબીર રોડ ઉપર આવેલી છે, પેડક રોડ ઉપર આવેલી છે. ત્યાં આપણે રિપોર્ટ કરાવવા ગયા હતા અને ત્યાંથી આવી ગયા. ત્યાંથી આવ્યા પછી સતનામમાં મારો એક ભાઈ રહે છે, તેની ત્યાંથી આપણે એક ગાદલું લેવાનું હતું, તે લેવા ગયા હતા. અને પછી આવી ગયા છીએ ઘરે. તો આવીને આજે એક સલવારમાં નેફો ચડાવવાનો હતો. જો કલર અલગ દેખાય છે ને, હાઈ ચડાવ્યો. અને હવે હમણાં મારા મનભાઈ આવી જશે તો જમવા બેસતું. તો આજે જમવામાં આપણે કંઈ બનાવ્યું જ નથી, કારણ કે આજે તબિયત જરાય સારી નહોતી. તો રિપોર્ટ કરાવ્યા છે અને દવા લેવા ગઈ હતી. તો આજે બાળકોને ખાવો છે દહીં ચેવડો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્ર, અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમારા મનભાઈ આવી ગયા છે. તો મનભાઈ આવીને સીધા લઈને બેઠા છે સેવ મમરા. તો જોઈ લ્યો, અમારા મનભાઈ લઈને બેઠા છે સેવ મમરા. ને તારે શું ખાવાનું છે? બાફેલા ઘઉં અને ચણા, યાની કે 12 બારિયા કહેવાય એને. બાળક આવ્યા પછી 12મા દિવસે જે બાફે ઘઉં અને ચણા, તેને 12 બારિયા કહેવાય. તો આજે અમારા મનભાઈએ કરાવ્યા છે ઘઉંના 12 બારિયા. તો અમારું મન ખાશે ચણા ને ઘઉં બાફેલા, યાની કે ઘૂઘરી. અને મારે ખાવો છે દહીં ચેવડો. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. તો ચાલો મિત્રો, આપણા ચણા અને ઘઉં બંને બફાઈ ગયા છે. તો જુઓ, આ આપણા ઘઉં ચણા બંને બફાઈ ગયા છે. તો હવે આપણે મનભાઈને ઘઉં અને ચણા આપશું અને તેમાં નાખશું થોડોક ગોળ. તો જોઈ લ્યો, આપણે મનભાઈને આપી દીધા છે ઓલરેડી. તો આમાં આપી દીધા છે ઘઉં અને ચણા અને અહીંયા લીધું છે દહીં. દહીંમાં મનભાઈએ નાખી છે ખાંડ. ખાંડ નાખીને જમવા બેઠા છે. તો અમારા મનભાઈને રોટલી તો ભાવતી નથી, તો તે ખાઈ છે ઘઉં ચણા. તો ચાલો મિત્રો, અત્યારે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે થઈ ગયો છે તડકા જેવું. શિયાળો નહીં અને ઉનાળો પણ નહીં, પણ અમારા મનભાઈને આજે યાદ આવી ગઈ હતી પેપ્સી. અમારા મનને બધું યાદ જ હોય, કારણ કે રોટલી નો ભાવે ને આવું બધું બહુ યાદ આવે. તો શિયાળાની ઉનાળાની પહેલી વાર આપજો. એક ચીકુની ને એક મેંગોની. શું બોલો? આ મેંગોની છે ને મારી ચીકુની. તો મનભાઈ લેવા છે ચીકુ અને મેંગોની પેપ્સી. તો ચાલો હવે આ આજે પહેલી વખત આ સિઝનની પેપ્સી લીધા. લેવાય નહીં, પણ બાળકો સમજે નહીં એટલે લઈ દેવી પડે છે. જોકે આ ખરાબ પાણી નહીં જ આવે એટલે ખવાય જ નહીં, પણ આ બાળકોને કોણ સમજાવે? ગમે એટલા કજિયા કરે અંતે માવતરને તો આમ નીચું જ નમીન જોવું પડે ને, બાળકોને લઈ દેવી પડે. તો ચાલો પેપ્સી ખાવી તો આવી જાઓ. તો મનભાઈ ખાઈ લે પેપ્સી. હેલો ગાઈઝ, અત્યારે ના વાગી ગયા છે મારે, અત્યારે અહીંયા દેરાણી ઘરે આવીને મારે પેલા ઘડિયાળ ગોતવી પડે. તો અત્યારે વાગી ગયા 6:15 અને આજે મારી દેરાણીને કામ નથી, તો તેને ઉપાડ્યા છે. બંને એ બાંધણી લીધી છે તો તેના રેસા કરવા છે. તો મને પણ ફોન આવ્યો હતો કે ભાભી તમારી પણ બાંધણી લેતા આવજો, હું રેસા કરી દઈશ. તો તે બનાવે છે તેની સાડીના. તો આ તેનો કલર છે અને આ છે આપણી. અને મારા નણંદ બા પણ આવ્યા છે તો તે મદદ કરશે, પછી ખાધા પીધા વગરના ઘરે મોકલી દે, હોમાં કામ થઈ જાય ને એટલે. ને આ છે મારી દેરાણી, હવે પોરવે હે કહીએ પોરવી લે નક્કી નહીં. તો ચાલો મિત્રો, થોડીક વાર બેસીએ ને દેરાણીએ મસ્ત મજાના
કડકડિયા ગાંઠિયા બનાવે છે તો ખાઈને પછી ઘર ભેગા થઈ જાય. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 7 અને હવે થઈ ગયો છે આપણો રસોઈનો ટાઈમ. તો રસોઈ બનાવવામાં આપણે બનાવી છે કઢી ખીચડી ને રોટલી, અને મનભાઈને ખાવા છે ખાલી પેપર ઢોસા. તો આપણે લેવા છે ખીરું, આ લેવા છે આપણે ખીરું, અને અહીંયા જ લીધો છે બાજરાનો લોટ. અને અમારા મન આપણા માટે બનાવી છે ખીચડી બનાવશું. તો મારા અને જગદીશ માટે બનાવશું કઢી ખીચડી, અને મન માટે બનાવશું પેપર ઢોસા. તો ખાવો હોય તો આવી જાઓ અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. અત્યારે પહોંચી ગયો છું મારા ઘર પર, અને મેડમ શું કરી રહ્યા છે કિચનમાં? તો શું કરો છો? કહેવાનો મતલબ એ છે જેટલું ઘરે બને એટલું બનાવો, બજારનું ઉપર પ્રિપેર ના કરો. ને જમવા ટાઈમે શું જમવાનું છે તમે? તો મનભાઈ ખાઈ રહ્યા, શું જમો છો મનભાઈ? તે રોટલી કેદી ખાધી? સાચું કહી દે, કેદી ખાધી? અમારા મનભાઈ ને ક્યારે પણ રોટલી ભાવતી નથી. તો કાલે રોજ આંટી ઘરે મોકલી દે. મોટી બધી રોટલી કદી ભાભી. શું કે ભૂખ લઈ ગયો? મનભાઈ માટે કેટલા? યોગેશ ની ઘરે કેમ? ઓકે, તો મિત્રો જમવા બેસું તો આગળનો બ્લોક બતાવશું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. યસ દોસ્તો, આજે અમે લોકો જમવા બેઠા છે અમારા હોલમાં, કારણ કે કિચનમાં ડેઈલી ઉનાળામાં દર વખતે અમે સાંજે હોલમાં જમી છીએ, કારણ કે શિયાળામાં અમે કિચનમાં જમતા હતા ઠંડીના હિસાબે. તો અત્યારે અમે લોકો હોલમાં બેઠા છે ને, કઢી રોટલી અને આ શું કહેવાય, બારબારિયું, બારબારિયું, આ છે ખીચડી, રોસ્ટેડ પાપડ, મન માટે મન માપે પેપર, અને આ સિલકી શું લઈને આવી રહી છે? આમ છેટી ને દેખાતું નથી, જોઈ લો શું લઈને આવ્યા છે. તો મન પેપર ખાવું છે. હા, હોળીના દિવસે હોય છે અમારા ગામડે. તો મિત્રો, કઢી અને ખીચડી આજે હેલ્ધી ફૂડ છે અને લાઇટ વેટ ફૂડ છે. તમારે જમવું હોય તો પધારો અમારી ઘરે, મોટો પ્રોગ્રામનું આયોજન કરવાના છીએ, તો આવી જાઓ. હાલા હાલ આપણે બે ખવડાવે, તું બે ખાઈ જાય તો હું ખવડાવું છું અને એ મને ખવડાવે છે, હું તને ખવડાવું, તારું ખાઈ જવાનું. મનભાઈની એવી ઈચ્છા હતી કે તમે મને ખવડાવો ને હું તમને ખવડાવું એક પેપર. તો પેપરની એક બાઈટ મન માટે લઈ લીધી છે. મન ચટણી બોરવાની છે? તો ચાલો મનને ખવડાવ. તો ચાલ, અરે હોશિયાર છે, મારી બાઈટ એ ખાઈ ગયો, એની બાઈટ એ ખાઈ ગયો. તો ચાલો મિત્રો જમી લઈશી, છોકરાઓ જોડે મસ્તી તો કરવી જ જોઈએ, કારણ કે આખો દિવસ બિઝનેસમાંથી કંટાળીને આવ્યા હોય. હર જેન્ટ્સની વાત કરી રહ્યો છો, મારા એકની વાત નહીં, ફેમિલી જોડે થોડીક વાર તમારો બિઝનેસ દુકાને મેલી દો, કારખાને મેલી દો, ઇન્ડસ્ટ્રી જે મેલી દો, ઘરે આવો એટલે ઓનલી ફોર ફેમિલીમાં ધ્યાન આપો, બરોબર ને મનભાઈ? તો ચાલો જમવી લઈશું.